બાળ મિત્રો હવે આપણે વર્કશીટ અડસઠ પહોંચી ગયા તો હવે આપણે એની સૂચના જુઓ સરખા ઉચ્ચારવાળા શબ્દોના યોગ્ય જોડકા જોડો ચાલો પહેલા તમને હું સરસ સમાન ઉચ્ચારવાળા શબ્દોની ઓળખ કરાવું બાળ મિત્રો જુઓ બી એ ડબલ એલ વોલ ને સાથે આપણે ડબલ્યુ એ ડબલ એલ સાથે જોડીશું ત્યારબાદ બેગ બેગ ને આપણે ટેક સાથે જોડીશું ત્યારબાદ ટી એ એન ટેન ને આપણે પેન સાથે જોડીશું પી એ એન ત્યારબાદ લેગ એલજી લેગ ને આપણે સાથે સાથે જોડીશું જોડીશું ત્યારબાદ ડબલ ડબલ વેલ વેલ ને આપણે આપણે બાળ મિત્રો હવે આપણે સ્કેલ ની મદદ થી આ જોડકા જોડીશું અહીં અક્ષર જ બાળકો સમાન આવે ને એટલે એને સમાન ઉચ્ચાર વાળા શબ્દ કહેવાય ચાલો બાળ મિત્રો હવે આપણે બોલ ને આપણે ઓલ સાથે જોડીશું ચાલો સ્કેલની મદદથી વ્યવસ્થિત રીતે તમારે જોડીશું સરસ રીતે વ્યવસ્થિત બાળમિત્રો તમારે પણ મારી સાથે જોડતું જવાનું ત્યારબાદ ટેન ટીન ટેન ને આપણે પેન સાથે જોડીશું તો બાળ મિત્રો સરસ રીતે તમારે પણ ધીમે ધીમે સ્કેલની મદદથી જાવાનું હવે આપણે લેગ એલ ને આપણે કેક સાથે જોડીશું તો સરસ રીતે તમારે પણ વ્યવસ્થિત રીતે જોડવાનું છે હવે આપણે છેલ્લું બેલ ને આપણે વેલ સાથે જોડીશું તો બાળ મિત્રો જો છેલ્લા છેલ્લા અક્ષર સરખા આવે ને એટલે એફ ઓ એક્સ ફોક્સ ને આપણે કેની સાથે જોડવાનું તો કે બોક્સ સાથે જોડવાનું ત્યારબાદ હવે બીજા એલ આઈપી ને આપણે જીપ સાથે જેડ આઈપી એની સાથે જોડીશું ત્યારબાદ ટીમ પી આઈ એન ટીન આપણે પિન સાથે જોડીશું પીઆઈએન ત્યારબાદ લોક એલ ઓ સી ઓક ને આપણે કોક સી કે સાથે જોડીશું ત્યારબાદ હટ આપણે નટ તો કે એન યુ ટી સાથે જોડીશું તો ચાલો બાળ મિત્રો સરસ રીતે તમારે પણ મારી સાથે સ્ટેપ બુકમાં સ્કેલની મદદથી આ જોડકા જોડવાના છે ને ચાલો હવે આપણે પેલો સ્પેલિંગ ફોક્સ ફોક્સ ને આપણે બોક્સ સાથે જોડીશું

ત્યારબાદ ટી આઈ એન ટીન ને આપણે પિન પી આઈ એન પીન સાથે જોડીશું ચાલો બાળ મિત્રો સરસ રીતે જોડવાનું છે ત્યારબાદ લોક આમાં ચોકડી જેવું થશે બાળ મિત્રો લોક ને આપણે કોક સીઓ સી કે સાથે જોડીશું કેટલે કુકડો સરસ રીતે ત્યારબાદ આપણે સાથે જોડીશું બાળ મિત્રો તમે સરસ રીતે આ જોડકા પૂર્ણ કરી લીધા હશે ને વ્યવસ્થિત રીતે સમાન ઉચ્ચાર વાળા શબ્દોના જોડકા પૂર્ણ કર્યા ને બાળકો તો હવે આપણે વર્કશીટ ઓગણસિત્તેર પહોંચી ગયા તો બાળ મિત્રો જુઓ હવે એની સૂચના વાંચીશું બે અંગ્રેજી શબ્દો વાંચી ત્રીજો અંગ્રેજી શબ્દ લખો જુઓ આમાં છે ને બે અંગ્રેજી શબ્દો વાંચી હવે આવા શબ્દો આપણે અહીંયા લખવાના છે તો કે પમ જમ્પ અને ત્રીજો અક્ષર થશે તો કે બમ તો આપણે હવે બાળ મિત્રો વ્યવસ્થિત રીતે આમાં જો છેલ્લા ત્રણ અક્ષર આપેલા છે ને એ જ એવા છે ત્રણ અક્ષર આપણે અહીંયા લખવાના છે તો કે પમ જમ્પ અને બમ તો હવે આપણે અહીંયા લખીશું સ્પેલિંગ બમ હવે આપણે સરસ ટી વાય ટોય જોય અને બોય આવી રીતે સ્પેલિંગ થશે ને તો જો અહીંયા અહીંયા ઓ વાય સરખા છે તો આપણે અહીંયા છેલ્લે લખીશું બી ઓ વાય બોય એટલે છોકરો આવી રીતે લખીશું ત્યારબાદ બાળ મિત્રો કોટ સી ડોટ અને પોટ અહીં આપણે ઓટી આપેલા છે એવી જ રીતે સરસ પી ટી પોટ એટલે માટલું પછી હવે આ જગ મગ અને બગ તો અહીંયા જો યુજી આપેલા છે એવી રીતે આપણે અહીંયા આપણે લખીશું યુજી બી યુજી બગ એટલે જંતુ તો બાળકો હવે આવી જ રીતે આપણે જો પીલ બિલ અને હિલ તો હવે જો અહી આઈ ડબલ એલ લખેલ છે એચ આઈ ડબલ એલ હિલ એટલે ટેકરી તો હવે બાળ મિત્રો પીગ પીગ અને ફિગ તો અહીં આપણે આઈજી આપેલા છે ને એવી જ રીતે અહીં આપણે આઈજી લખવાનું છે તો કે એફ આઈજી અંજીર બાળ મિત્રો હવે આપણે બેડ બેડ અને રેડ તો અહીંયા આપેલા છે તો અહીં આપણે આર ઈડી રેડ એટલે લાલ તો સરસ રીતે લખવાનું છે તો ત્યારબાદ બાળ મિત્રો કેપ સી એપી કેપ ટેપ અને મેપ તો અહીંયા જો છેલ્લે આપણે આપેલા છે એપી તો અહીં આપણે લખીશું એપી આપેલ છે તો અહીં આપણે એમ એપી મેપ એ પી મેળ મિત્રો સરસ રીતે વ્યવસ્થિત તમે પણ મારી સાથે બુકમાં આ સરસ ત્રીજો અંગ્રેજી શબ્દ તમારે પૂર્ણ કરવાનો છે અને જોવાનું છે જેવા આગળ આપેલા છે ને એવા જ પાછળ પણ સરસ રીતે એવા જ અક્ષર આવે છે તો બાળમિત્રો તમારે પણ વ્યવસ્થિત મારી સાથે આ પૂર્ણ કરવાનું છે બાળ મિત્રો હવે આપણે વર્કશીટ સિત્તેર પહોંચી ગયા તો જુઓ હવે આપણે સૂચના જોઈશું શબ્દ લખી કોયડો પૂરો કરો બાળ મિત્રો અહીંયા ચોરસ આપેલું છે ને તો હવે આપણે અહીંયાથી સ્પેલી બી એ ટી તો ચાલો ને અહીંયા બાજુમાં છે આર એ ટી તો પેલા આપણે વચ્ચે એ આપેલ છે તો પહેલા આપણે લખીશું બી બી એ ટી બેટ એટલે બેટ લખીશું ટી ત્યારબાદ હવે રેટ બી ટી થઈ ગયું ને હવે રેટ તો અહીં લખીશું આર વચ્ચે એ એ તો આપેલો છે આર ટી બાળ મિત્રો આ બેન ને સ્પેલિંગ બની ગયા બી એ ટી તો બાળ મિત્રો હવે આપણે આગળ જુઓ વચ્ચે એ તો આમાં પણ આપેલો છે તો હવે અહીંયા વી અને એન લખવાનો છે તો કે વી એ એન તો હવે લખીશું આપણે વી એ આપેલો છે અને એન વીએન ત્યારબાદ બાળ મિત્રો મેન એટલે માણસ તો અહીં આપણે પેલા એમ લખીશું વચ્ચે બાળ મિત્રો આને કોઈનો કહેવાય જુઓ હવે અહીંયા વચ્ચે ઈ આપેલો છે તો બાળ મિત્રો પીઈ ટી પેટ અને જે ઈ ટી જેટ તો બાળ મિત્રો ચાલો પેલા આપણે પી લખીશું પી ઈ ટી સરસ રીતે તમારે પણ મારી સાથે કોયડા પૂર્ણ કરવાના છે જે ઈ ટી તો અહીં આપણે લખીશું જે જે ઈ તો આપેલો છે અને છેલ્લે લખીશું ટી જે ઈ ટી પછી ત્યારબાદ બાળ મિત્રો આઈ હવે આપણે જો આ સ્પેલિંગ જો અહીં આપણે સ્પેલિંગ જોઈશું પી આઈ એન પીન બી આઈ એન બિન તો ચાલો બાળ મિત્રો લખીશું પિન પી આઈ એન સરસ રીતે ધીમે ધીમે પીઆઈએન ત્યારબાદ લખીશું બી આઈ એન સરસ રીતે આમાંથી જોઈ જોઈને તમારે પૂર્ણ કરવાનું છે તો બાળમિત્રો જુઓ હવે એલ ઓજી અને ડીઓ જી અહીં આપણે ઓ છે ઓ આપેલો છે ને તો ચાલો પેલો સ્પેલિંગ આપણે લખીશું એલ ઓજી લોગ એટલે લાકડું ત્યારબાદ ડીઓ જી સરસ રીતે આપણે આ કોયડો પૂર્ણ કરવાનો છે ત્યારબાદ હવે આ સ્પેલિંગમાં છે તો કે ગન એટલે બંદૂક તો સરસ રીતે આપણે જી યુ એન અહી હવે બન બી યુ એન તો અહીં લખીશું આપણે બી યુ તો આપેલો છે અને એન તો બાળ મિત્રો સરસ રીતે તમે વર્ષિત અડસઠ ઓગણ અને સિત્તેર તો પેલા આપણે અહીં સરખા ઉચ્ચાર વાળા શબ્દો ઓળખ કરી પછી ત્યારબાદ આપણે અંગ્રેજી શબ્દોની ઓળખ કરી અને છેલ્લે કોયડો તો જો તમને જરા પણ સમજ આવી અહીંયા સ્વરની પણ ઓળખ આવી ગઈ આગળ આપણે સ્વર ભણ્યા ને બાળ મિત્રો તો એ ઈ આઈ ઓ અને યુ તો સરસ રીતે આ કોયડામાં સ્વરની ઓળખ પણ થઈ ગઈ અને આપણને કોયડાની ઓળખ પણ સરસ આવડી ગઈ તો બાળ મિત્રો તમે પણ તમારી મમ્મી સાથે બેસીને વ્યવસ્થિત રીતે તમારી સ્ટેટ બુકમાં આ જ્ઞાન કોશોટી કરજો વ્યવસ્થિત રીતે લખજો અને સરસ રીતે પાકી પણ કરતા રહેજો તો બાળ મિત્રો હવે આપણે આગળના વિડીયો મળીશું વંદે માતરમ આવજો